नमस्कार मित्रों, सुपरफास्ट समाचारोमां आपનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ માટે ઓક્સિજનની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગીર સોમનાથના સૂત્રાપાડા સ્થિત GSCL ફાઉન્ડેશન દ્વારા લાંબાગાળાના સ્થાયી ઉકેલ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમીરગઢ, ઇકબાલગઢ, વિરમપુરમાં વરસાદી ઝાપટા, બાજરી, મગફળી જેવા તૈયાર પાકોને લઈને ખેડૂતોને નુકસાનની ભીતિ. ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ તાલુકામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા. માંગરોળ કેશોદ હાઈવે પર વડલાનું ઝાડ પડતા રસ્તો બંધ થયો. જામનગરમાં પતિએ પત્નીને મોતને ગાર્ડ ઉતારી. મહાપ્રભુજીની બેઠક પાસે શિક્ષિકાને તેના જ પતિએ છરીના ઘા ચીકીને મોતને ગાર્ડ ઉતારી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. દિયોદરના સરણાવ ગામે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયા. કોરોના મહામારીના સમયમાં ગરીબ અને ભોળી પ્રજાનો ગેરલાભ લઈને દિયોદર તાલુકામાં તબીબોનો રાફડો ફાટ્યો, જ્યારે ગુજરાત તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. દાહોદ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર સર્વે મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે મીણબત્તી સળગાવીને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ. આજે ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળા ક્રમાંક તથા કવિશ્રી રાજેન્દ્ર શાહ પ્રાથમિક શાળા ક્રમાંક 143 હીરાબાગ ખાતે મુલાકાત લીધી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના વાઘપુર રોડ પર આવેલા રામનગર ખાતે વીજકર્મી વીજ વાયર સાથે અડતું ડાળું તોડવા જતા ઝાડ પરથી નીચે પડતા વીજકર્મીનું નીચે પટકાતા મોત. જમ્મુ એન્ડ કાશ્મીરના પુલવામાના ત્રાસ બસ સ્ટેન્ડના ગ્રેનેડ હુમલો. નોર્ધન સફેદ ગેંડાની પ્રજાતિ લુપ્ત થવાને આરે. મુંબઈના બાંદ્રામાં ઇમારતનો હિસ્સો ધરાશાય, એકનું મોત. ચીને 3-17 વર્ષના બાળકો માટે રસીની આપી મંજૂરી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.01 લાખ કેસ નોંધાયા. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કમરતોડ ભાવ વધારો. ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. આંધ્રપ્રદેશ સરકારે 20 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વડોદરામાં કરશે 24,000 કરોડનું રોકાણ. દિલ્હીમાં લાગુ થશે જ્યાં વોટ ત્યાં જ વેક્સિન, કેજરીવાલ. ફરીદાબાદમાં 10,000 મકાનો પર ફરી વળશે બુલડોઝર. અફઘાનિસ્તાનમાં બસમાં વિસ્ફોટ, 11 લોકોના મોત. સુપર ફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.